कोरोना महामारी नो भोग बनेला दर्दियोंने ऑक्सिजन मळता अने दवाखाननी आगळ बेड खाली नथी। हाउसफुल ना पाटिया लागी जता दर्दी अने तेना सगावालाओ सारवार माटे दरबदर भटकी रह्या। મહીસાગર જિલ્લામાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યું છે। જિલ્લાનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર વામણું પુરવાર થયું છે। ગામડામાંથી આવતા તમામ દર્દીઓ 108ની સેવા પણ નસીબ નથી। દર્દી અને તેના સગાઓ ખાનગી વાહનો કરી સંતરામપુર લુણાવાડાની કોઈ હોસ્પિટલમાં લઈને આવે છે, પરંતુ હોસ્પિટલો ભરાઈ ગઈ છે। ડોક્ટર મળશે નહીં એ મહેરબાની કરીને કોઈ અહીંયા આવવું નહીં તેવા પાટિયા પણ લગાવી દેવામાં આવ્યા છે। સરકારી હોસ્પિટલની સાથે સાથે ખાનગી હોસ્પિટલમાં પણ બેડ ફૂલ થઈ ગયાના પાટિયા લાગી ગયા છે। લોકોને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળતું નથી। સરકારી આરોગ્ય તંત્રના બે મોઢાના જવાબો સાંભળીને પ્રજા તાહીમાં પોકારી ઉઠી છે। સંસદ સભ્ય ધારાસભ્ય બીજા કાર્યકરો ક્યાં સંતાઈ ગયા છે, દીવો લઈને શોધવા જોઈએ તો પણ મળે તેમ નથી। પ્રજા કોરોનાના ડરથી કોરોનાની મહામારીના કારણે ઓક્સિજન લેવલ વધઘટ થવાથી મુશ્કેલીઓ પડે છે। કયા શબ્દોમાં વ્યક્ત કરું તે કહેવું મુશ્કેલ છે। આરોગ્ય તંત્ર દ્વારા લુણાવાડા બાલાસિનોર સંતરામપુરમાં ઓક્સિજન મળતા નથી। ગોધરા તેમજ બરોડા મોકલવા માટેની ફરજ પડવામાં આવે છે, જેને લઈને લોકોમાં સરકારી તંત્ર રાજકારણીઓ સામે ખૂબ જ મોટો રોષ જોવા મળે છે। આ જો પરિસ્થિતિ રહેશે તો આવનારા દિવસોમાં અંદર લોકોની અંદર મોટી સંખ્યામાં રોષ ફાટી નીકળશે, તેનો ભોગ વહીવટી તંત્રે બનવું પડતો નવાય નહીં। હાલમાં ગમે ત્યાંથી ઓક્સિજન મેળવીને દવાખાનામાં બેડ ન મળતા દર્દીના સગાઓ ખાનગી ભાડે આવેલી ગાડીઓમાં હોસ્પિટલની બહાર ઓક્સિજન આપી રહ્યા છે તેવા અહેવાલો સંપડાયા છે। સરકાર મહામારીના કપરા કાળમાં પ્રજાની બહાર આવશે ખરી કે પછી હોતા હૈ ચલતા હૈની નીતિ અપનાવશે તેવા અનેક સવાલો લોકમુખે જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે। અહીં બધા પ્રાઇવેટમાં પણ લઈ ગયા અને અહીં સિવિલમાં સવાર 7 વાગ્યા અમે આવેલા છીએ, પણ ઓક્સિજન જ નથી કઈ મળતું અને જગ્યાએ નથી કઈ અમારે અહીંથી ત્યાં ટેસી અને અહીંથી ત્યાં એમાં ફેરો કરો। શું કહી રહ્યા હોસ્પિટલ વાળા શું કહી રહ્યા છે તમારે? ઓક્સિજન નથી, તમારે ફાધરને ઓક્સિજનની જરૂર છે, તમે સંતરામપુર લેજો, અમે સંતરામપુર જતો સંતરામપુર વાળા કે અહીં તમારે અહીં ઓક્સિજન બેડ ખાલી જ નથી, અમે તો પ્રાઇવેટમાં લઈ જવું, અમે પાછા લીલાવતીમાં લાવ્યા, ભાવસરમાં ગયા, શ્રદ્ધામાં ગયા, અમે કહીએ બેડ કે ઓક્સિજનની છે જ નહીં, અને પાછા ફરી અહીંયા આવ્યા તા કે આવ્યો તમે કે બહાર લઈ જાઓ, ઓક્સિજન છે જ નહીં, અમારા એની જગ્યા જ નથી કે અમે સવારના 7 વાગ્યાના 10 અથવા 3 વાગ્યા લગીને અમે ફર્યા છીએ ગોધરા ચાડીને, ગોધરા પણ તપાસ કરી તો પણ કંઈ પણ નથી, થર્મલ પણ નથી, બાલાસિંદર પણ નથી, ઓક્સિજન બેર ખાલી નથી। હા જી નમસ્કાર સાહેબ, હું મહીસાગર જિલ્લામાંથી છું। મારા ભાણે જ અત્યારે હું 2 દિવસથી ઓક્સિજન માટે હું લુણાવાડાની પ્રાઇવેટ હોસ્પિટલ ભજેલી છું, કે ભાવસાર છે, લીલાવતી છે, આવી હોસ્પિટલોમાં હું ગયો છું, છતાંય પણ ઓક્સિજન મળતું નથી, છતાંય હું પટેલ હોસ્પિટલમાં આવ્યો છું, હોસ્પિટલમાં લેવા મળતું નહીં, સંતરામપુર ગયો છું, સંતરામપુરમાં બહાર ચેક કર્યા પછી 97 ઓક્સિજન આવે છે, છતાંય અંદર ગયા પછી 81 બતાવે છે, અને પછી ત્યાંના સ્ટાફ લોકોએ એવું કહેવું થાય છે કે અમારે 81નું જો લેવલ છે એ અમારી જોડે ઓક્સિજન પૂરતું નથી, એટલે તમને અહીં એડમિટ કરવામાં નહીં આવે, તો અહીં બરોડા જતા રહો, આવું જે કહે છે, અને અમે 2 દિવસથી રખડીએ છીએ ઓક્સિજન માટે, તો છતાંય પણ ઓક્સિજન મળતું નથી, એટલે અમે અત્યારે હાલ કોટેજમાં આવીને ઉભા રહ્યા છે, કોટેજવાળા પણ હાલ અત્યારે બરોડા મોકલે છે, બરાબર છે, ઓક્સિજનના કારણે અત્યારે હાલ તમે અત્યારે મારું ભાડે જ છે, સશક્ત છે, તમે દેખી શકો છો લાઈવમાં, પણ આ લોકો ઓક્સિજન માટે આ રીતે ચેકઅપ કરે છે, અને ચેકઅપ તો બહાર કંઈ બતાવે છે અને અંદર કંઈ બતાવે છે, 12-97 હોય ને અંદર જઈને 85 થઈ જાય, એટલે આ લોકોને ઓક્સિજન માટેનું શું છે એવું કંઈ ખબર નહીં પડતી મારા સાહેબ, હવે આ લોકોનું શું કરવું, એમ ગરીબ પ્રજા માટેનું શું કરવું, અને આ ઓક્સિજન માટેનું ખતરનાક લોકો મરી ગયા છે, ઓક્સિજન એ મહત્ત્વની વસ્તુ છે, ઓક્સિજન આપણા શરીરમાં જવું જે યોગ્ય છે, ઓક્સિજન માત્ર 14% જોઈએ છે આપણા શરીરની અંદર, ઓક્સિજન માત્ર 14% જોઈએ છે, પણ છતાં એ અહીંયા રિપોર્ટની અંદર 94% બતાવવા છતાં ઓક્સિજનનો વાટલો નથી આપતા, ઓક્સિજન ચડાવવામાં નથી આવતું, આ સરકારી લોકોનું શું છે એ ખબર નહીં મારા છે, હવે આ મારા જે દર્દીઓને છે ઓક્સિજન પૂરતું મળે અમારા મહીસાગર જિલ્લામાં, એ રીતની તમારી આ ભાઈ સાહેબ મારા ઓક્સિજન ખાલી મેળવી આપો સાહેબ મહીસાગર અમીન કોઠારીનો રિપોર્ટ S9 ન્યૂઝ મહીસાગર।